22 જાન્યુઆરી અયોધ્યામાં રાઘવ સરકાર, સદીઓ વીતી ગઈ બાપ, સપનું હતું આપણું બધાનું, ખાસ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એક સ્વપ્ન લઈને હાલતું હતું કે અયોધ્યામાં રામનું મંદિર બંધાય. પણ એ ક્યારે બને? કોઈ એવો મહાપુરુષ આ ધરતી ઉપર જન્મે ત્યારે થાય, અને એ મહાપુરુષ નરેન્દ્ર સાહેબ મોદી. એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો બાપ. આ કોઈ હેલી વાત નહોતી કે અયોધ્યામાં જ્યાં રામ જન્મ થયો એ જ જગ્યાએ મંદિર બનાવવું. સદીઓ વીતી ગઈ, ફરીથી એ જ જગ્યાએ મારો રામ બિરાજમાન થાય ત્યારે અંતરમાં એક એવી લાગણી અનુભવે, કારણ કે હું તો સાધુનું સંતાન છું, અમે તો એનું ધૂપ્યું એનું ધૂપેલિયું ફેરવીને મોટા થયા છે, એના ચોરામાં એના ખોળામાં રમીને મોટા થયા છે, કે રામ 4 વાગી ગયા છે હવે જાગો, અમે મંદિર ખોલીએ ને ત્યારે અમારો રામ જાગે. અમે કહી કે બાપ 12 વાગી ગયા છે ઠાકર, હવે જમવા આવો ત્યારે ઠાકર જમવા આવે. એ વાતનો અમને ગૌરવ છે, અમે એની રામ રોટી ખાઈને મોટા થયા છે. અમે હમણાં જેકાભાઈને કહેતી હતી કે અમારે તો રૂવાડો રૂવાડો રામનું ઋણી છે, અમે તો એના ચાકર છીએ, એના ચરણની રજ છીએ બાપ. ત્યારે એ મંદિર એક સ્વપ્ન હતું મારા દાદા અને મારા બાપુજી આ વાત કરતા, કારણ કે ભાજપ સરકાર આવી ને તો એ સપનું લઈને આવી હતી, એ રામ મંદિરની ઈટ લઈને આવી હતી, અને એ આજે મોદી સાહેબે સાર્થક કરી દીધું છે બાપ. આ કોઈ જેવી તેવી વાત છે નહીં. ત્યારે અમારા મંદિરમાં જે વર્ષોથી ગવાય આરતી, અશોકભાઈ અમે તો ઠાકરના ચાકર, અમે તો એના ચાકર છે ભાઈ, રામના ચાકર. વર્ષોથી જે અમે આરતી ગાઈએ છીએ એ આરતીથી મારે મારા રાઉન્ડની શરૂઆત કરવી છે, પછી તમારી જે પણ ફરમાશ હશે. કૌશલ્યાના